નમસ્કાર ખેડૂત મિત્રો, કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વતી આજે ફરી એકવાર આપની સામે પ્રગતિશીલ ખેડૂત મિત્રોની કપાસની અંદર એક નવું જ પરિણામ મેળવ્યું છે, જેની માહિતી આજે આપણને આ એક વિડીયો થકી આપવી છે. જેઓ ખેડૂત મિત્રો ઉત્તર ગુજરાતના વડાલી તાલુકાના રહેવાસી છે, વડગામડાનું એમનું ગામ છે, અને જેઓ પોતે વર્ષોથી કપાસની ખેતી કરી રહ્યા છે, અને કપાસની ખેતીમાં અત્યારે જે ખેડૂત મિત્રો, યુવા ખેડૂત મિત્રો ખેતી કરી રહ્યા છે, સ્પેશિયલી એમના માટે આજે આ વિડીયો અમે એ ખેડૂત મિત્રોને આપવા જઈ રહ્યા છે કે જે લોકો પોતાની ખેતીની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતના લઈ શકે એવો આજે અમારો એક ગોલ છે, અને જેને સિદ્ધ કરવા માટે આજે ગુજરાતના વિવિધ યુવા ખેડૂત મિત્રોનો સાથ સહકાર મળી રહ્યો છે. ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય કે વધારે પડતા ખાતર અને વધારે પડતા પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવાથી છોડ વધારે પડતું ઉત્પાદન આપી દેતો હોય છે, પરંતુ એવી ગેરમાન્યતાના લીધે આજે ઘણા ખેડૂત મિત્રો, યુવા ખેડૂત મિત્રો પોતાની ખેતીની અંદર અણધારા ખર્ચા કરી નાખે છે અને પોતે ઉત્પાદનની અંદર છેલ્લે લોસ જવાથી ખેતીની અંદર નિરાશા ઉદ્ભવતી હોય છે. તો આજે એવા ખેડૂત મિત્રોને આજે સંદેશો આપવો છે કે યુવા ખેડૂત મિત્ર ખેતી કરી શકે છે, ખેતીની અંદર પોતાની આશાને જીવંત રાખી શકે છે. તો એવા ખેડૂત મિત્રોનો આ સંદેશો આપવો છે કે જે લોકો પોતાની ખેતીની અંદર સારામાં સારું પરિણામ લઈ શકે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતના લઈ શકે, એવા ખેડૂત મિત્રોને આજે માહિતી જોઈએ છે. આ વિડીયોને છેક સુધી આજે સાંભળશે, જેમાં અમે પ્રયત્ન કરીશું કે આપની ખેતીની અંદર, કપાસની ખેતીની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતના લઈ શકાય એ આજે તમને માહિતી આપવી છે. અત્યારે આપણે જોઈ રહ્યા કે મેઘરાજાની ફરી એકવાર ખેડૂત મિત્રો ઉપર મહેર જોવા મળી રહી છે, ફરીથી વરસાદનું આગમન આપણા ખેતીની અંદર જોવા મળી રહ્યું છે, જેના લીધે ખેડૂતની પોતાની આશા ફરીથી એકવાર જીવન થતી જોવા મળી રહી છે. અત્યારના સમયે ખેડૂત મિત્રોને જે બી પ્રોબ્લેમ આવી રહી છે કપાસની અંદર, વેધરના લીધે, કારણ કે ત્રણ પ્રકારનું વેધર જોવા મળે છે. સવારની અંદર ઝાકર પડે છે, બપોરની અંદર ગરમીનો અહેસાસ કરે છે, બરોબર, ત્યાર પછી સાંજના ટાઈમે ઠંડકનું વાતાવરણ કરે, જેના લીધે છોડની ઉપર વિવિધ પ્રકારના રિએક્શન આપણને જોવા મળતા હોય છે. ઘણીવાર છોડ નીચેની અંદર ખાખર પડી જતી હોય છે, પાના લાલ થઈ જવાનો પ્રોબ્લેમ આવે છે, પોપટ ખરવાનો પ્રોબ્લેમ આવે છે, આપણે ફૂલબમરી ખરવાનો પ્રોબ્લેમ આવે છે. આ રીતના વિવિધ પ્રોબ્લેમનો અત્યારે ખેડૂત કપાસની અંદર પ્રોબ્લેમનો ફેસ કરી રહ્યો છે. તો એવા ખેડૂત મિત્રોને આજે આપણે સોલ્યુશન આપવું છે કે આ દરેક સમસ્યાઓનું સમાધાન આપણે કઈ રીતના લઈ શકીએ અને પોતાના કપાસને છેક સુધી, છેલ્લી વીણી સુધી આપણે સક્ષમ રાખી શકીએ અને ઉત્પાદન સારામાં સારું લઈ શકીએ, એના માટેની આજે માહિતી આપી છે. તો આપણી જોડે વડગામડાના મિલનભાઈ જોડાયેલા છે, જેમને કપાસની અંદર જે એમને પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમની અંદરથી બહાર કપાસને પોતાનો કપાસનો ગ્રોથ વધારવા માટે, જેવું પોતાના કપાસને જે દિવસ પ્રમાણે એનો ગ્રોથ હોવો જોઈએ એ ગ્રોથ નહોતો અને એમને બિલકુલ ફિકાસ પડતો કપાસ હતો, અને ફરી એકવાર એમને કપાસની અંદર ફરીથી દિવસ પ્રમાણે કપાસને કઈ રીતના લાવી શકાય એના ગ્રોથ પ્રમાણે, તો આજે એમને એમની ખેતીની અંદર કંઈક નવી વસ્તુનો ઉપયોગ કર્યો છે, જેના દ્વારા આજે કપાસ આપણે જોઈ રહ્યા છે, સરસ ગ્રીનરી છે, ફૂલ બમરી સારામાં સારી આવેલી છે. તો આજે આપણે એમના મોઢેથી સાંભળ્યું કે એમની કપાસની અંદર શું કર્યું છે એમને, કે જેના દ્વારા એમનો કપાસ આટલો સરસ ગ્રીનરીવાળો છે અને ઉત્પાદન બી સારામાં સારું આપી શકે એ રીતની આજે એની કેપેસિટી છે. મિલનભાઈ, આપણે કપાસની અંદર કેટલા વર્ષથી તમે 2-3 વર્ષથી ખેતી કરી રહ્યા છો? હા, અત્યારે ફાધર તમારી જોડે સપોર્ટ આપી રહ્યા છે, બરોબર. મિલનભાઈ, તમે જ્યારે કપાસની સિચ્યુએશન હતી આજથી 20-25 દિવસ પહેલાં, એ સિચ્યુએશન કપાસ આ ખેતરની અંદર કઈ રીતનો હતો? વધતો નતો, હા, પ્લસ કોકરટ બહુ હતી, કોકરટ વધારે પડતી આવી હતી, જેના લીધે ઉપર હાઇડ્રેન હતો, વધતી નતું, બરોબર, અને ફિકાસ પડતું હતું, બિલકુલ ફિકાસ, જીવાતના, હા, પીળો પડી ગયો, રસ ચૂસી લીધો એટલે બિલકુલ પીળો પડી ગયો, બરોબર, હાઇટ બી મીડિયમ હતી, મીડિયમ હતી, બરોબર છે. મિલનભાઈ, પોપટ એ વખત બિલકુલ આપણે કહીએ ફૂલબમરી બિલકુલ ઓછી હતી, ઓછી, બરોબર છે. તો ત્યાર પછી આપણે વડગામડાની અંદર મીટિંગ કરી હતી, તો વડગામડાની ખેડૂત શિબિર થયા પછી મિલનભાઈને ડૉક્ટર યુનિટેકની માહિતી મળી અને એમને ડૉક્ટર યુનિટેક આપણે એમના ખેતરની અંદર ઉપયોગ કર્યો. ઉપયોગ કર્યા પછી આપણે જાણીએ કે મિલનભાઈના ખેતરની અંદર શું થયું અને કેટલા દિવસે એમને પરિણામ જોવા મળ્યું, આપણે એ વસ્તુની માહિતી જાણીશું. મિલનભાઈ, તમારા એ રીતની હાઇટમાં પ્રોબ્લેમ હતો, ગ્રીનરીમાં પ્રોબ્લેમ હતો, ફૂલબમરી બહુ ઓછી હતી, ઓછી, બરોબર, ત્યાર પછી તમને ડૉક્ટર યુનિટેકની માહિતી મળી અને તમે ડૉક્ટર યુનિટેકનો ઉપયોગ કઈ રીતના કરો? તો ટપક પર ચડાવ્યું હતું, એકરમાં 1 લિટર, બરોબર, ડ્રીપની અંદર 1 લિટર ચડાવી દીધું, હા, ડ્રીપની અંદર, બરોબર. ચડાયા પછી મિલનભાઈ 3-4 દિવસ પછી તમને ખેતરમાં આવ્યા પછી શું વસ્તુ જોવા મળ્યું? થોડો ફરક લાગ્યો, કોકળવાટ હતી એ જઈ, બરોબર, પ્લસ કોમળ પાના બિલકુલ, પાના બિલકુલ, હા, ગ્રીનરી વાળા, બરોબર છે, અને હાઇટમાં ધીરે ધીરે, હા, વધતો ગયો, બરોબર છે, અને ગ્રીનરીમાં કોઈ ફરક લાગે તો? હા, ગ્રીનરીમાં ફરક લાગ્યો, બરોબર, કોમળ થઈ ગયો કપાસ એકદમ, બોનો બોનો તેનો, બરોબર, અને ભમરી જડતી હતી એ બી બંધ થઈ ગઈ, ભમરી ખરવાનો પ્રોબ્લેમ હતો એ બંધ થઈ ગઈ. ખેડૂત મિત્રોને મારે કહેવું છે અત્યારે કે રોગજીવાતનું પ્રમાણ થીપ્સ, લીલી પોપટી અને વ્હાઇટ ફ્લાયનું વધારે છે, જેના લીધે છોડ આપણું પૂરેપૂરું ડેમેજ થઈ જતું હોય છે, પાનની અંદર કુકરવટ જોવા મળતી હોય છે, જેના લીધે પાંદડાનો જો ગ્રોથ રૂંધાઈ જતો હોય અને જેના લીધે છોડ પોતાનો ખોરાક ના બનાવી શકે, જેના લીધે આગળ એનો ગ્રોથ થતો અટકી જાય છે. તો આવા ટાઈમે ખેડૂત મિત્રો સારા ટેકનિકલવાળા થીપ્સ, જીવાત માટેનો ટેકનિકલવાળી પ્રોડક્ટ ઉપયોગ કરો,
અને ત્યાર પછી ડોક્ટર ઇન્ટેકનો તમે પંપે લઈને સ્પ્રેની અંદર ઉપયોગ કરી શકો, જેના લીધે છોડની અંદર જે પ્રકારની વીકનેસ આવી છે એમાંથી છોડ ઓટોમેટિકલી બહાર આવશે અને ફરીથી એની અંદર ફરીથી ગ્રીનરી ઊભી થશે, છોડની હાઇટમાં બી આવશે, નવા પાન આવશે, બિલકુલ ક્લિયર આવશે. તમારા નેચરલી છોડની અંદર ગ્રીનરી જોઈએ છે, છોડની અંદર નેચરલી કુરમાસ જોઈએ છે, તો આપની ખેતીની અંદર ડોક્ટર ઇન્ટેક ડ્રીપની અંદર એક એકર પ્રમાણે એક લીટર ઉપયોગ કરી શકો છો. જ્યારે સ્પ્રેની અંદર પંપે 60 ml લઈને તમે સ્પ્રેની અંદર ઉપયોગ કરી શકો છો. ઘણા ખેડૂત મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર અમારે ફોન આવી રહ્યા છે, ઘણા ખેડૂત મિત્રોનું કન્ફ્યુઝન થતું હોય છે. અમે ધીરે ધીરે ઉત્તર ગુજરાતની અંદર ડેવલપ કરી રહ્યા છે, ઉત્તર ગુજરાતના દરેક ખેડૂત મિત્રો સુધી ડોક્ટર ઇન્ટેક પહોંચી રહી છે અત્યારે ડીલર મિત્રોના સાથ સહકારથી. પરંતુ સૌરાષ્ટ્રની અંદર ધીરે ધીરે અમે ડેવલપ કરી રહ્યા છીએ, જે જગ્યાએ ડીલર મિત્રો નથી આપણા એ જગ્યાએ અમે કુરિયર દ્વારા ખેડૂતોને 2 દિવસની અંદર પ્રોડક્ટ મળી જાય એ રીતની સર્વિસ પૂરી પાડી રહ્યા છે. કુરિયરનો ખર્ચો ખેડૂત મિત્રોને ઉપડવાનો નથી, તે કંપની ભોગવી રહી છે. તો આજે આપણે મિલનભાઈના ખેતરની અંદર જોયું કે એમણે 1 એકર પ્રમાણે 1 લિટર ઉપયોગ કર્યો, જે હાઇટમાં પ્રોબ્લેમ હતો એ છોડ ગ્રીનરીમાં બી આવી ગયો. નવી છોડની અંદર કુમળાસ તમે છોડ ઉપર જોશો તો નવી ડાળી બિલકુલ કોમળ હશે, બરાબર છે, અને એની બિલકુલ નેચરલી કોમળાસ તમે જોશો ને તો બિલકુલ નેચરલી હશે. પ્લસ આપણે ગ્રીનરીની અંદર ખરેખર અદ્ભુત ગ્રીનરી આપે છે. પ્લસ જે નવી ડાળી ફૂટી છે એની અંદર તમે જોશો કે જે તમે જોશો ને આ બિલકુલ જે ફૂલ બંબરી છે બિલકુલ સરસ જોવા મળી રહી છે, ક્યાંય બી ડ્રોપિંગ થયેલી નથી. જે આગળના નીચેના છોડની અંદર ફૂલ બંબરી ખરવાનો પ્રોબ્લેમ થયેલો છે, બિલકુલ કોઈ ડાળી પર એક બી ફૂલ બંબરી દેખાતી નથી આપણને. એ જ્યારે યુનિટેકનો ઉપયોગ કર્યા પછી નવી ડાળીની અંદર ફૂલ બંબરી બિલકુલ સેટઅપ થઈ ગયેલી છે, એક બી ફૂલ બંબરી ખરવાનો પ્રોબ્લેમ નથી. જ્યારે નીચેના ડાળી ઉપર નવી ફૂટ ફૂટી રહી છે તો એમાં ફૂલ બંબરી સેટઅપ થઈ રહી છે, બરાબર. તમે કોઈ બી છોડ ઉપર જોઈ શકો છો અને આખા ખેતરની અંદર ગ્રીનરી ખરેખર એટલી સરસ છે કે અત્યારે ભાદરવાની આટલી હેવી ગરમી છે તેમ છતાં છોડને નીચેથી આપણને કોઈ બી પણ પીળું કે ખાખરવાળું જોવા નથી મળતું. તો ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને પોતાની ખેતીની અંદર કપાસની અંદર સારામાં સારું પ્રોડક્શન લેવું છે, ઓછો ખર્ચો કર્યો છે અને સારામાં સારું ઉત્પાદન લેવું છે, તો એ ખેડૂત મિત્ર ડોક્ટર યુનિટેકનો અવશ્ય 1 એકર પ્રમાણે 1 લિટરનો ઉપયોગ કરે, પંપે 60 ml લઈને સ્પ્રે કરે, જેના લીધે આપની ખેતીની અંદર ગ્રીનરી બી જળવાઈ રહેશે, સારામાં સારું પ્રોડક્શન આપશે, ફૂલ બમરી કરવાનો બી પ્રોબ્લેમ તમને જોવા નહીં મળે, માત્ર તમને દરેક સમસ્યાઓનું સમાધાન ડોક્ટર યુનિટેક દ્વારા મળી રહે છે. દરેક ખેડૂત મિત્રોનો મારો સંદેશો છે કે આજે મિલનભાઈ થકી હું તમને સંદેશો આપવા માંગુ કે ખેડૂત છે યુવાન અને એક ખેડૂત યુવાન સાચો સંદેશો આજે ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને આપવા માંગશે કે મિલનભાઈ તમે યુનિટેકનો ઉપયોગ કર્યો જેના લીધે તમને વસ્તુ તમારા ખેતરની અંદર સારો બેનિફિટ રહ્યો. તમે આજે લગભગ 4-5 એકરની અંદર આપણે કપાસ દરેકની અંદર ઉપયોગ કરો, તમે રિઝલ્ટ જોયા પછી તો આજે ગુજરાતના ખેડૂતો વિવિધ ખેતી કરી રહ્યા છે યુવાનો, એ લોકોને આપણે યુનિટેક વિશે તમે શું કહેવા માગશો? યુનિટેક સારામાં સારું છે, બરાબર, તમે વાપરો અને તમારો કપાસની કોમળતા બરાબર અને જે ખરવાની ભમરી ઓછી બરાબર છે એ બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આજે ખેડૂત મિત્રો સારામાં સારો ખર્ચો કરતા હોય છે. મિલનભાઈ, આપણે આની અંદર યુનિટેકનો ઉપયોગ કર્યા પછી સ્પ્રેની અંદર બી ઘટાડો થઈ ગયો, ચૂસિયા જીવાત થઈ ગયો, બરાબર છે. યુનિટેક ઉપયોગ કરશો તો ઓટોમેટિકલી છોડની રોગ પ્રતિકારક શક્તિ સારામાં સારી ડેવલપ થશે, કારણ કે છોડને જરૂરી દરેક પ્રકારના પોષક તત્વો, દરેક ખાતર, દરેક તત્વો આની અંદર છે. બેક્ટેરિયા છે આની અંદર, મિક્સ માઇક્રોન્યુટ્રન્સ છે, હોર્મોન્સ છે અને નાઇટ્રોજન, પોટાશ, સલ્ફર, દરેક વસ્તુ આની અંદર છે, જેના લીધે છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળવાથી છોડનો વિકાસ સારામાં સારો થાય છે અને જેની અંદર રોગ જીવાત બી ઓછી જોવા મળશે, એટલે અલ્ટિમેટલી તમારા દરેક પ્રકારના ખર્ચા બી ઓછા થશે. તો આજે દરેક ખેડૂત મિત્રને મારી ભલામણ છે કે આ વિડીયો થકી તમે દરેક ખેડૂત મિત્રોનો સંદેશો પહોંચાડો, જેઓ પોતાની ખેતીની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકે.